कांग्रेस नेता राहुल गांधी माटे हाशकाराजनक अने राहतना समाचार। राहुल गांधी नु संसद मां हवे कमबैक थई चुक्यु छे, जेने लईने हवे कांग्रेस मां पण अनेरो उत्साह जोवा मळी रह्यो छे। मोड़ू मीठू करावीने कांग्रेस ना नेताओ अने कार्यकर्ताओ आ जश्न नु सेलिब्रेशन करी रह्या छे। खूब ज उत्साहित अने हर्षोल्लास साथे आ समाचार ने वधावी लेवामां आव्या छे। एवामां शुं छे आखो मुद्दो, नजर करिए आ खास अહેવાલમાં। कांग्रेस नेता राहुल गांधी नु संसद सभ्य पद आज पुनः स्थापित करवामां आव्युं छे। लोकसभा सचिवालय द्वारा नोटिफिकेशन जाहिर करवामां आव्युं छे। वास्तवमां सुप्रीम कोर्टे शुक्रवारे मोदी सरनेम मानहानि केसमां राहुल गांधी नी 2 वर्षनी सजा पर रोक लगावी दीधी हती। आ साथे ज तेमनी संसद पुनः स्थापित करवानो रस्तो साफ थई गयो छे। राहुले 2019 लोकसभा चूंटणीमां केरळना वायनाडथी चूंटणी जीती हती। मोदी सरनेम मानहानी केसमां 23 માર્ચે રાહુલને નીચલી અદાલતે 2 વર્ષની સજા ફટકારી હતી। સુપ્રીમ કોર્ટે 134 દિવસ બાદ આ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી હતી। શું હતો સમગ્ર મામલો? રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે, બધા ચોરની અટક મોદી કેમ છે। રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499-500 હેઠળ ફોજદારી માનહાનીનો કેસ દાખલ કર્યો હતો। તેમની ફરિયાદમાં બીજેપી ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે રાહુલે 2019માં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કથિત રીતે કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે। રાહુલનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું। કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ લોકસભા સચિવાલય દ્વારા તેમની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી હતી। વાસ્તવમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં જોગવાઈ છે કે જે કોઈ સાંસદ અને ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય છે તો તેમનું સભ્યપદ રદ કરવામાં આવે છે। એટલું જ નહીં, સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય બની જાય છે। નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ મોહમ્મદ ફૈઝલના કિસ્સામાં બન્યું હતું કે લક્ષદ્વીપના સાંસદને જાન્યુઆરીમાં કેરળ હાઈકોર્ટમાંથી તેમની સજા પર રોક લગાવવાનો આદેશ મળ્યો હતો, જ્યારે લોકસભામાં પરત ફરતા પહેલા તેમને લગભગ 2 મહિના રાહ જોવી પડી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। નમસ્કાર।